તો અનોખી રીતે સેવા આપી રહ્યા છે કોરોનાની મહામારી વચ્ચે. લોકોને કોરોનાથી બચવા માટે ખેડૂતો પોતાના ટ્રેક્ટરથી સુરતને સેનેટાઈઝ કરી રહ્યા છે. જ્યારે સમગ્ર ભારત અને વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે ત્યારે ડોક્ટર, પોલીસ, સફાઈ કર્મચારીઓ, તબીબી સ્ટાફ, મીડિયા અને સામાજિક સંસ્થાઓ પોતાનું કાર્ય કરી રહી છે. પણ આ સેવા કાર્યમાં જગતના તાત પણ પાછો પડ્યા નથી, તેઓ પણ આ સેવા યજ્ઞમાં આગળ આવ્યા છે. તો વાત કરીએ અડાજણના મનીષકુમાર જંતીલાલ પટેલ, જે એક ખેડૂત છે અને તે જ રીતે પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરતા હતા, તેવી જ રીતે અત્યારે કોરોનાની મહામારીમાં સુરત અને સુરત મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તાર સોંપવામાં આવ્યા ત્યાં જે સેનિટાઈઝ કામગીરી કરવામાં આવે છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા તેમને માત્ર ડીઝલ પૂરું પાડવામાં આવે છે અને તેમની પાસે એક એસએમસી કર્મચારી હાજર રહે છે. જી, આપનું નામ? મનીષ કુમાર જંતીલાલ પટેલ, રહેવાનું નવ વનના સોસાયટી અડાજણ સરદાર બ્રિજ પાસે થી આવું છું રોજ. મારો પહેલી તારીખથી ટ્રેક્ટર કોર્પોરેશનને સેવામાં આપેલું છે. જે દવા છાંટવાનું મારા ખેતરનું ટ્રેક્ટર મશીન છે એ મારા ખેતરમાં જે ઉપયોગ કરું છું એ રીતે આ રીતે રસ્તા ઉપર દવા છાંટવા માટે રોજ જ જ્યાં જ્યાં મને મોકલે છે એસએમસીમાંથી. આ પાંડેસરા ઝોનમાં મને પહેલી તારીખથી એપોઇન્ટ કરેલા છે. પાંડેસરા ઝોનમાં બધે જ જ્યાં જ્યાં સાહેબો સાથે આવીને મારી સાથે જે જે એરિયામાં છંટાવવાનું છે તે એરિયામાં છંટાવે છે ડેઈલી, અને બધાનો સ્ટાફનો પણ સારો સપોર્ટ છે અને સારી રીતે કામ કરાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તમને કંઈ વળતર આપવામાં આવે છે? વળતર તો કંઈ નહીં થી, ખાલી સેવા માટે જ છે. ફક્ત ડીઝલ, પાણી અને દવા કોર્પોરેશન આપે છે, મારે ખાલી છાંટવાનું જ છે. આવો વિચાર તમારા મનમાં ક્યાંથી આવ્યો? કંઈ નહીં, એ લોકોની જાહેરાત એટલે મોબાઈલ ઉપર વોટ્સઅપમાં આવેલું હતું કે ભાઈ અમારે ટ્રેક્ટરની જરૂરિયાત છે, જો કોઈ સેવામાં આપતી હોય તો તમે તમારી પાસે જે કંઈ હોય તો જણાવજો. એટલે મને ત્યાં એ વોટ્સઅપ નંબર પર મેં ટ્રેક્ટરનો પહેલાં વિડીયો ખેતરમાં જે દવા છંટા રહી તેનો મોકલો અને પૂછ્યું કે ભાઈ ચાલશે તે કે ચાલશે એ રીતે. કોને મોકલવામાં આવેલો વિડીયો? એ ઉમંગ નાયક જે સર્વિસ કંટ્રોલ રૂમમાં છે એમને પહેલાં વિડીયો મોકલો ને એમ કે ચાલશે. પછી એમણે ત્યાંથી રાંદેર ઝોનમાં મને પરમિશન માટે મોકલા અને ત્યાંથી બધી પરમિશન લેટર આપીને મને ટ્રેક્ટર ગામથી, મારું જમીન ટકારમાં છે, ત્યાંથી ટ્રેક્ટર લાવીને રોજ સવારે ડેઈલી અહીંયા પાંડેસરા હું. કેટલાક દિવસથી આવો છો તમે? આ પહેલી તારીખ છે, આજે 10 તારીખ સુધી 10 દિવસ થયા ડેઈલી આવું છું. સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન વીબીડીસી વિભાગ શ્રીરંગ નાયક પ્રાઇમરી હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવું છું. ખાસ કરીને ટ્રેક્ટરનું એક સ્પ્રેઇંગ માટેનો ઉલ્લેખ કરીશું. મનીષભાઈ નિઃશુલ્ક સેવા જે પહેલી તારીખથી જે આપી રહ્યા છે એના માટે અમારા એક 50 બિલ્ડરોની કદાચ પંપ બિલ્ડરોની ટીમ હોય ને તે પણ ઓછી પડે. સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી કોઈપણ જાતનો સંકોચ વગર એકદમ સાચા હૃદયથી ને એટલી સરસ સેવા મળી છે ને કે એને લઈને કહી શકીએ કે કદાચ અત્યારે સાઉથ ઝોન વિસ્તારમાં પાંડેસરાને એમાં સારું એવું કંટ્રોલમાં છે. સેનિટાઈઝરનું જે એમણે કામ કર્યું છે અમે એવું ઈચ્છીએ કે કુદરત એમને ખૂબ ખૂબ પ્રગતિ આપે ને એમણે જે પ્રગતિ કરી એ કર્યું છે 100 ગણું એમને આપે આ સેવા બદલ, બરાબર. ખાસ કરીને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ એમને સ્વાસ્થ્ય એમનું સારું રહે, એમના પ્રગતિ કુટુંબની પ્રગતિ સારી થાય. કારણ કે ફાયર અમારા માટે મેઇન પ્રોબ્લેમ હતો લોકોનો, બરાબર, કે બધા સમજતા નહીં હતા કે ભાઈ અમારા વિસ્તારમાં પણ આવો, અમારા વિસ્તારમાં પણ આવો. અમે ફાયરની ગાડી પર રોડ બોલાવતા હતા પણ ફાયરની ગાડીની એક લિમિટેશન હોય છે કે મેઇન રોડ પર જ કામ કરી શકે. પણ એમણે એમના ટ્રેક્ટરને કોઈપણ ગલીમાં જ્યાં પણ જઈ શકે ત્યાં રિવર્સ મારવું પડે, લોકોનું કંઈ કદાચ 2 શબ્દ સાંભળવા પણ પડે. ની હરિધામમાં તો એમની સાથે કે એ પણ થયું, લોકોએ સામેથી વિરોધ પણ કર્યો અને ઘણું બધું એમના પણ, તો પણ કોઈપણ જાતને એમણે સામે પ્રતિભાવ આપ્યા વગર એટલી સારી રીતના સેવા બજાવી છે ને કે જેને લઈને સુરત મહાનગરપાલિકા એમનો વર્ષો સુધી આભારી રહેશે. થેન્ક યુ સાહેબ. આ ટ્રેક્ટર દ્વારા કેટલાક માણસોનું કામ ટ્રેક્ટર કરી શક્યો હતો? આ મશીનરી કરી રોજ અમારા 50 પંપ કદાચ છાંટવામાં આવે ને એટલું કામ આ ટ્રેક્ટર દ્વારા થતું. કેટલું સરળ બન્યું હતું કે જ્યારે આ ટ્રેક્ટર દ્વારા દવા છાંટવામાં આવે છે તો કેટલું સરળ પદ્ધતિ થઈ હતી? સરળ, જેમ કે બંને સાઈડ દુકાનો અમારે જે ખાસ સેનિટાઈઝર જે કરવાનું છે જ્યાં પબ્લિક ગેધરિંગ થતું હોય, બેંકો છે, એટીએમ છે, કિરાણા સ્ટોર છે,
તો એનાથી શું કે એકદમ બંને સામસામે દુકાનોના રોડ હોય છે, તો બંને સાઈડથી એમના પંપો એ કરતા હોય કે જેથી દુકાનના ખરેખર શટરને ઓટલા સુધી આ સ્પ્રે જાય. એટલે એટલું સરળ કામ બન્યું છે ને કે સારો એવો અમે વિસ્તાર કવર કરી દીધું. પંપ બી નહીં આપી. આ જે ટ્રેક્ટર છે એમાં કેવી કેવી રીતે દવાઓ નાખવામાં આવતી અને કેવી રીતે સેનેટાઇઝિંગ કરવામાં આવતી? એ જે ગવર્મેન્ટનું ગાઈડલાઇન પ્રમાણે જે ડોઝ એનો હોય છે એ રીતના નાખવામાં આવતી હતી. સોડિયમ હાઇપોક્લોરાઇડનું સ્પ્રે કરવામાં આવતું. તેનાથી કેટલોક ફરક પડ્યો છે અને કેટલોક લાભ થયો છે? લાભ થયો જ છે, 100% લાભ થયો છે. લાભ થયો છે કે જ્યાં વધારે એક સાથે જે સેનિટાઈઝર અમારે જે કરવાનું હોય, એક તરફ સવાસંગ ફાયરની ગાડી આવે ને સાથે ટ્રેક્ટર એ થતો હોય, અમારા પંપથી જે નાની નાની ગલી હોય કે જ્યાં ટ્રેક્ટર પણ નહીં જઈ શકે ત્યાં એમ કરીને અમે મેક્સિમમ પોઝિટિવ કેસના એરિયાને 3 કિલોમીટરના સરાઉન્ડિંગમાં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે.